જો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે જે બી સેશન લઈશું એ સેશનની અંદર ત્રણ કે ચાર માર્ક્સની અંદર એક પ્રશ્ન તમારી સામે ખાલી આકૃતિ મૂકશે અને એ આકૃતિ શું દર્શાવે છે એનું વર્ણન જે છે એ વર્ણન કરવાનું આવશે હવે આ થોડો અઘરો ક્વેશ્ચન થઈ જાય કારણ કે આકૃતિને ઓળખતા તમને એ સમયે આવડવું જોઈએ પ્લસ એના વિશે ટૂંકનોન જે છે એ ટૂંકનોન દસથી બાર વાક્યો લખશો તો બી ચાલશે રાઈટ એટલે એ આકૃતિ મેં અહીંયા મૂકેલી છે એની સામે કેટલીક બાબત જે છે એ બાબતને પણ આપણે જોઈશું તમને જે બી સહેલું લાગે છે એને યાદ રાખો કારણ કે શોર્ટ પીરિયડની અંદર આપણે આ વસ્તુને કરવાની છે બરાબર આમાંથી કાલે કોઈ એકાદો પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમને પૂછી શકે તો આપણે શરૂઆત એની કરીશું હવે અહીંયા જે છે પહેલું જે છે તમને ચિત્ર જે આપેલું છે તો આ ચિત્રને દીકરાઓ ઓળખતા શીખો કે ભાઈ આ ચિત્ર સાનું છે નામ લખેલું નહીં હોયની છે આ તો તમારી સમજ માટે નામ અમે અહીંયા લખેલું છે કે ધોળાવીરા રાઈટ આ ચિત્રને બરાબર ધ્યાનથી જોઈ લેજો કે ભાઈ આના વિશે મારે શું લખવાનું છે તો ચાલો આપણે સહેલી સહેલી વિગતો જે છે એને પહેલાં પકડીશું કે ભાઈ તમને ફટાફટ એ વસ્તુ યાદ રહી જાય તો ધોળાવીરા જે છે એ ધોળાવીરાની આ આ એક આકૃતિ છે તમારી સામે એની સામે જે છે આપણે સમજૂતી તમારે લખવાની છે બરાબર ચલો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ધોળાવીરા ક્યાં આવેલું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભૂજથી એકસોને ચાલીસ કિલોમીટર દૂર રાઈટ બચાવ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે ચલો આ પહેલો પોઈન્ટ તમારો થયો રાઈટ પહેલો મુદ્દો થયો ચલો પછી સેકન્ડ પોઈન્ટ્સને આપણે લઈએ કે હડપ્પા નગરનું બરાબર મોટું અને વ્યવસ્થિત નગર છે સમકાલીન સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે ચલો ત્રીજા પોઈન્ટ્સને આપણે લઈએ કે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીં ટીંબાનું સર્વેક્ષણ કર્યું ટીમ્બુ એટલે શું બે ટેકરો થાય છે સર્વેક્ષણ એટલે શું એનું નિરીક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ કર્યું ત્યાર પછી આપણું જે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે બરાબર એણે સર્વે કર્યો અને સર્વે કરીને શું કર્યું કે અહીં સંશોધન કર્યું સિમ્પલ છે ઓકે એકદમ સિમ્પલ વસ્તુ મેં તમને સમજાવી પછી ઈસવીસન ઓગણીસસો નેવુંમાં દરેક પોઈન્ટ્સને અલગ અલગ લખવાના છે ઓગણીસસો નેવુંમાં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીંયા આ ટીમ્બાનું ખોદકામ જે છે એ ખોદકામ કરવામાં આવ્યું રાઈટ આ નામ લખવું જરૂરી છે રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ ટીમ્બાનું શું કરવામાં આવ્યું સર્વેક્ષણ કરવામાં આવ્યું પછી ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ઓકે ધોળાવીરાનો મહેલ કિલ્લા અને તેની દિવાલો એ સફેદ રંગથી રંગવામાં આવેલી છે રાઈટ સિમ્પલ વસ્તુ છે નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દૃષ્ટિએ કેવી છે રક્ષણાત્મક છે નેક્સ્ટ પોઈન્ટ આ દિવાલો બનાવવામાં પથ્થર ઈંટો અને માટીનો ઉપયોગ પણ થયેલો છે નેક્સ્ટ પોઈન્ટ અહીં પીવાનું પાણી એટલે કે આ નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવતું હતું આવી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા કેવી છે અદ્ભુત વ્યવસ્થા છે રાઈટ અને આમ ધોળાવીરાની નગર રચના એ કેવી છે વ્યવસ્થિત અને આયોજનપૂર્વક છે તો દીકરાઓ અહીંયા ફરીથી હું એક વખત રિપીટ કરીશ કે તમને ખાલી ચિત્ર આપશે રાઈટ તમારે એ ઓળખવું પડશે કે ભાઈ આ ચિત્ર સાનું છે તો કે ધોળાવીરાનું છે અહીંયા જે બી મેં પોઈન્ટ્સ તમને બતાવ્યા એ પોઈન્ટ્સને છૂટ્ટા છૂટ્ટા તમારે લખવાના છે દસથી બાર લાઈન લખશો તો બી ઇનફ છે ચાલો નેક્સ્ટ આકૃતિ પર આપણે જઈએ ચાલો હવે આ જે ચિત્ર આપેલું છે તમને બરોબર આ આખું જે ચિત્ર છે એ શું છે સારનાથનું શિલ્પ કહેવાય છે બરાબર ચિત્ર આપશે બીજી કોઈ વિગત નહીં આપે ચિત્રના નીચે લખેલું હશે કે ભાઈ આ ચિત્ર જે છે એ સાનું છે તેના વિશે માહિતી આપો ઓકે જો અહીંયા પ્રશ્ન મેં લખેલો છે કે ભાઈ સ્તંભલેખોનો પરિચય જે છે એ પરિચય આપો ચલો સ્તંભલેખો જે છે એ કોણે બનાવેલા છે એ નમૂનાઓ તમને ક્યાંથી જોવા મળે છે તો ભાઈ સમ્રાટ અશોક મૌર્ય સમ્રાટ અશોક કે ધર્મના પ્રચાર માટે બરાબર કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનાઓ રૂપો સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા ચાલો પછી બીજો પોઈન્ટ કે આ તમામ સ્તંભલેખો જે છે એ એક જ પથ્થરમાંથી બનાવેલા છે બરાબર ખાસ મુદ્દો આ ધ્યાનમાં રાખજો કે ભાઈ આ સ્તંભ લેખો જે છે એક જ પથ્થરમાંથી બનાવેલા છે કઈ લિપિમાં ગોતરાવેલા છે તો કે બ્રાહ્મી લિપિની અંદર આ સ્તંભ લેખો જે છે એ ગોતરાવેલા છે સ્તંભ લેખો ચૂનાના કે રેતાના રેતાળના પથ્થરમાંથી પણ બનાવવામાં આવતા હતા ચાલો પછી આ પથ્થર જે છે એ પથ્થરને ઘસીને એટલો ચમકદાર બનાવ્યો છે બરાબર કે દૂરથી જોનારી વ્યક્તિને એવું લાગે કે ભાઈ આ સ્તંભ જે છે એ ધાતુમાંથી બનાવેલો છે જો પથ્થરને ઘસીને એટલો સરસ ચળકળાટવાળો બનાવવામાં આવતો કે જાણે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય ચલો પછી નેક્સ્ટ વન કે સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય બરાબર ખરબચૂડું હોય દીકરાઓ તો લેખ ના લખાય હા એટલે આ જે બી સ્તંભ લેખો છે એ સ્તંભ લેખો કેવા છે સપાટ છે મધ્ય ભાગ કેવો છે એનો સપાટ ભાગ છે એટલે ત્યાં લેખ જે છે એ લેખ લખી શકાય છે ચાલો સમ્રાટ અશોકના સ્તંભ લેખો ક્યાં ક્યાં આવેલા છે તો અહીંયા સ્થળોના નામ તમને આપેલા છે કે ભાઈ અંબાલા મેરઠ અલાહાબાદ સારનાથ લોરિયા પાસે નંદનગઢ પછી સાચી કાશી પટના બુદ્ધ ગયા વગેરે સ્થળો પર આ લેખો જે છે એ આવેલા છે આ શોર્ટ ક્વેશ્ચનમાં બી તમને આ વસ્તુ પૂછાય કે ભાઈ ભારતમાં સ્તંભલેખો જે છે એ ક્યાં ક્યાં જોવા મળે છે તો અંબાલા છે મેરઠ છે અલ્હાબાદ છે સારનાથ છે લોરિયા પાસેનું નંદનગઢ સાચી કાશી પટના બુદ્ધ ગયા પાસે અસ્તંભલેખો જે છે એ જોવા મળે છે નાનો ક્વેશ્ચન બી આપણને આમાંથી પૂછી શકાય ચલો અશોકના સ્તંભલેખો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે સારનાથનો જે સ્તંભ છે બરાબર એ સ્તંભ કેવો છે સ્તંભકલાનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે અને એ કોણે બનાવેલો છે તો કે સમ્રાટ અશોક ઓકે ચલો નેક્સ્ટ વન આ સ્તંભની ટોચ ઉપર શું છે તો આ ટોચ આપેલી છે આપણને સ્થંભની ટોચ ઉપર ચારેય દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે ખાલી જગ્યામાં પૂછાય બરાબર આ ધ્યાનમાં રાખજો ચાર સિંહોની આકૃતિ જે છે એ આકૃતિ અહીંયા તમને અહીંયા આપણને આકૃતિમાં ત્રણ સિંહ દેખાય છે ચો સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું એક ધર્મચક્ર છે બરાબર અહીંયા ભગવાન બુદ્ધે શું કરેલો છે ઉપદેશ આપેલો છે રાઈટ તેથી એ સિંહોની નીચે ચારેય બાજુ ધર્મચક્ર અંકિત કરેલા છે આ રીતે ધર્મચક્ર ઉપરાંત તેમાં એ ધર્મચક્રમાં કઈ કઈ આકૃતિઓ છે તો કે હાથી છે ઘોડો છે બળદ છે વગેરે આકૃતિઓ પણ આપેલી છે અને આ ધર્મચક્રમાં ચોવીસ આરા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં તેને સ્થાન આપવામાં આવેલું છે રાઇટ કેટલું સહેલું છે દીકરાઓ બરાબર આ પૂછાય તો આપણને ત્રણ માર્ક્સની અંદર આ શોર્ટ નોટ પૂછી શકે બરાબર એટલે બહુ ધ્યાનથી એને તૈયાર કરવાની છે અને આ આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવેલી છે એટલે આ બીજી વસ્તુ તમને આવી રીતના પૂછાય એટલે ધ્યાનથી દસ બાર લાઈન જે છે આમાંથી આપણે જે બી ટીક કરાવેલી છે એ ટીક કરાયેલી વસ્તુને તમે ધ્યાનમાં લેજો રાઈટ પૂછી શકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ હવે આ જે ચિત્ર તમને આપેલું છે બરાબર જોઈ લો ધ્યાનથી બરાબર હા સ્મૃતિપટની અંદર જે છે આને સ્ટોર કરીને રાખો કે આવું કંઈક પૂછાય તો આપણે આ ચિત્ર સાનું છે તો લોથલ લોથલનું છે બરાબર આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન કદાચ જ તમને પૂછે ચિત્ર જે છે એ ચિત્ર તમારી સામે મૂક્યું તો તમને આ વસ્તુ ઓળખતા આવડવી જોઈએ બરાબર આ બી પ્રશ્ન તમને ત્રણ માર્ક્સની અંદર પૂછી શકે હા કે લોથલ વિશે માહિતી આપો ચિત્ર પરથી તમારે લખવાનું છે ચલો આપણે જોઈએ એને કે પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપવા પ્રશ્ન થયો રાઈટ ચાલો ના આપ્યો હોય તો સમજવાની જરૂર છે કે ભાઈ આ ચિત્ર લોથલનું છે બરાબર ધ્યાનથી એને જોઈ લો ચાલો હવે એના વિશે તમે શું લખશો કે લોથલ ક્યાં આવેલું છે સૌથી પહેલાં તો એને એડ્રેસ આપણે લખી નાખીએ કે લોથલ જે છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાઓ અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ઓકે ચલો આ પહેલો પોઈન્ટ તમારો થયો બીજો પોઈન્ટ કે લોથલ ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર અને અમદાવાદથી એંસી કિલોમીટર દૂર છે બરાબર બહુ ધ્યાનથી કે લોથલ જે છે ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર અને અમદાવાદથી એંસી કિલોમીટર જેટલું દૂર છે ચાલો નેક્સ્ટ વન કે લોથલના મકાનોમાં ઉપરા ઉપરી ત્રણ થર મળ્યા છે ને આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે બરાબર એકદમ સિમ્પલ લાઇનને દીકરાઓ પકડજો ગોખવાની જરૂરિયાત નથી રાઈટ ચાલો પછી લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો આ ખાલી જગ્યામાં પૂછાય બરાબર ડોકિયાળ પણ મળી આવ્યો છે અને આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો હતો ચો નેક્સ્ટ ગોદામમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હતી વખારોમાં શું રાખવામાં આવે તો આ વસ્તુ રાખવામાં આવે કે પરદેશથી જે વસ્તુઓ આવતી હતી આપણે જે બી ચીજવસ્તુઓ પરદેશમાં મોકલતા હતા એ વખારોમાં રાખવામાં આવતી હતી વેપારીઓ જે છે માલ પર પોતાની મુદ્રાઓ લગાવીને નિશાની પણ કરતા હતા આમ લોથલમાંથી મળી આવેલ ઢક્કો ગોદી વખારો એટલે કે ગોદામો રાઈટ દુકાનો આયાત નિકાસ વગેરેના અવશેષો પણ મળી આવેલા છે લોથલ આ ખાલી જગ્યામાં પૂછાય કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર અને અગત્યનું બંદર જે છે અથવા તો વેપારી મથક પણ ગણાય છે એટલે દીકરાઓ ફરીથી આકૃતિ તરફ તમે ધ્યાન રાખો કે ભાઈ આ આકૃતિ જે છે એ લોથલની છે રાઈટ સ્પેસિફિકેશન તમને નહીં આપે આકૃતિ આપશે એના વિશેની સમજૂતી તમારે લખવાની આવશે બરોબર ધ્યાનથી જોઈ લો ચાલો હવે નેક્સ્ટ ટૂંકનોન પર આપણે જઈએ ચાલો હવે પહેલાં ચિત્રને આપણે ધ્યાનથી જોઈ લઈએ કે આ ચિત્ર શાનું દેખાય છે તમને તો આ ચિત્ર જે છે દીકરાઓ એ મોઢેરાનું સૂર્યમંદિર છે ધ્યાનથી જોઈ લો બરોબર ફોટો પાડીલો લો મગજની અંદર કે ભી આ ચિત્ર જે છે મોઢેરાનું છે ચાલો એના વિશે તમારે લખવાનું છે કે ભાઈ આ શિલ્પકૃતિ જે છે એ શિલ્પકૃતિ વિશે માહિતી આપો તો કઈ વસ્તુ છે તો કે મોઢેરાનું સૂર્ય મંદિર છે ધ્યાનથી આ ટૂંકનો જે છે આપણા માટે થોડી આઈએમપી છે રાઈટ પૂછાય એવી છે ચાલો સૌથી પહેલી વસ્તુ તમને શું આપ્યું છે કે મોઢેરાનું જે સૂર્યમંદિર છે એ ક્યાં આવેલું છે તો ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ અહીંયા પહેલાં તો નકશીકામ આપેલું છે તમને કે ભાઈ મોઢેરાનું જે સૂર્યમંદિર છે એ મંદિરનું જે નકશીકામ છે એ નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે ખાલી જગ્યામાં પૂછાય તો ધ્યાન રાખજો બરાબર મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે ઓકે આ બીજો પોઈન્ટ તમારો થયો ચાલો પછી નેક્સ્ટ વન કોણે બાંધેલું છે કઈ સાલમાં બાંધેલું છે તો આ મંદિર જે છે સન એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું ઓકે ચાલો પછી આ મંદિરની વિશેષતા તમારે લખવાની છે કે ભાઈ વિશેષતા શું છે આ મંદિરની તો આ મંદિરનું જે પ્રવેશ દ્વાર છે તો કઈ દિશામાં છે તો કે પૂર્વ દિશામાં છે હવે પૂર્વ દિશામાં છે ખાસિયત શું છે આ મંદિરની તો એ ખાસિયત તમારે અહીંયા લખી નાખવાની કે ભાઈ વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાંથી પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા બરાબર સમગ્ર મંદિર જે છે એ પ્રકાશથી ઝળહળી ઉઠે છે રાઈટ સિમ્પલ છે કે ભાઈ આ મંદિર જે છે પૂર્વ દિશામાં છે અને સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ પ્રથમ કિરણ શું થાય છે કે મંદિરના ગર્ભગૃહમાંથી પ્રવેશ કરે છે અને સૂર્ય પ્રતિમાના મુકુટ પર મૂકેલા જે મણી છે એ મણી પર પડતા સમગ્ર મંદિર જે છે પ્રકાશથી ઝળહળી ઉઠે છે આવું લખો તો બી ચાલશે પરિણામે સમય સમગ્ર મંદિરની અંદર પવિત્ર વાતાવરણ જે છે એ પવિત્ર વાતાવરણ પણ ઊભું થાય છે ચાલો મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની શું છે બાર વિવિધ મૂર્તિઓ છે બરાબર જે આજે બી જોઈ શકાય છે જેણે આ મંદિર જોયું હશે એને ખબર હશે આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે આગળ બી આપણે જોયું સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે બરાબર તમે સિમ્પલ બી લખી શકો છો કે મંદિરની બહાર જે છે મંદિરના આગળના ભાગમાં એક વિશાળ જળકુંડ આવેલો છે એ જળકુંડની ચારે બાજુએ શું છે તો કે નાના નાના એકસો ને આઠ મંદિરો છે બરાબર આપણે ગુજરાતીમાં એને દેરીઓ કહીએ છીએ તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાઓ શું કરે છે નયન રમ્ય દ્રશ્ય ઊભું કરે છે ફરીથી ચિત્ર જે છે એ ચિત્રની દીકરાઓ ધ્યાનથી જોઈ લો બરોબર ગડબડ બિલકુલ ના કરતા હા આનો બી ફોટો મગજની અંદર પાડી દો કે ભાઈ આ મોઢેરાનું સૂર્યમંદિર છે ક્લિયર ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક પર આપણે જઈએ મોસ્ટ આઈએમપી ટૂંકનોન છે દીકરાઓ બરાબર આપણને આ વસ્તુ પૂછી શકે એક્ઝામની અંદર અને આ બી ત્રણ માર્ક્સમાં તમને પૂછી શકે ચાલો ચિત્ર બરાબર ધ્યાનથી જોઈ લો બરાબર હું હટી જાઉં છું અહીંયા વચ્ચેથી કે ભાઈ આ જે ચિત્ર તમને આપેલું છે તો એ નાલંદાનું છે બરાબર નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે જો તેની વિસ્તૃત સમજ આપો રાઈટ ચાલો ચિત્રને બહુ ધ્યાનથી જોઈ લો ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે બરાબર પૂછાતી હોય છે પ્રિલિમિનરીમાં પણ આ પ્રશ્ન જે છે એ પૂછાયેલો છે ચાલો આપણે ધ્યાનથી એ ટૂંકણોને આપણે જોઈએ સૌથી પહેલાં તો કે આ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી છે પહેલાં આપણે શું કર્યું નાલંદાનો એડ્રેસ લખી નાખ્યો કે ભાઈ આ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે ઓકે આ પહેલો પોઈન્ટ આપણો જોયો નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું પ્રાચીન સમયમાં શું હતું તે એક તીર્થધામ તરીકે ઓળખાતું હતું તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે બરાબર હતું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું પાંચમી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિશાળ વિહાર બંધાવ્યો હતો રાઈટ મહાવીર સ્વામી તો જૈન લોકો જે છે એ ચાતુર્માસ કરતા હોય છે તો અહીંયા મહાવીર સ્વામી જે છે એ મહાવીર સ્વામીએ એમાં ચૌદ ચાતુર્માસો કર્યા હતા તેથી તે જૈન ધર્મનું પણ તીર્થસ્થાન છે કેટલું સિમ્પલ છે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુને ધ્યાનમાં રાખો ચાલો પછી નાલંદા વિદ્યાપીઠ જે છે સાતમી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ એક પ્રસિદ્ધ શિક્ષણધામ ગણાતું હતું રાઈટ દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ જે છે અહીં અભ્યાસ કરવા માટે સંશોધન કરવા માટે આવતા હતા સિમ્પલ ચલો નેક્સ્ટ વન આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો ભંડાર હતો બરાબર હસ્તલિખિત એટલે હાથેથી લખેલા જે ગ્રંથો છે એ ગ્રંથોનો અહીંયા ભંડાર હતો અને આ ગ્રંથો જે છે એ વિશ્વના શ્રેષ્ઠ ગ્રંથો ગણાય છે બરાબર આ ગ્રંથાલયો જે હતા ગ્રંથાલયો એટલે શું દીકરાઓ લાઇબ્રેરી થાય છે આ ગ્રંથાલયો કેવી છે શ્રેષ્ઠ છે માટે તેને ધર્મગંજના નામથી ઓળખવામાં આવતો હતો ચાલો ક્લિયર સરસ ચાલો પછી સાતમી સદીની અંદર ચીની પ્રવાસી યુએન શાંગ આ વિદ્યાપીઠમાં આવ્યો હતો બરાબર અને એ વિદ્યાપીઠની અંદર આ યુએન શ્વાંગે શું કરેલું અભ્યાસ બી કરેલો ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તે ચીન જ્યારે પાછો ગયો ત્યારે છસો ને સત્તાવન જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો રાઈટ પછી દીકરાઓ આ વિદ્યાપીઠ જે છે એ વિદ્યાપીઠની થોડી ઘણી માહિતી આપણે આપવાની છે હવે એ માહિતી શું આપીશું કે નાલંદા વિદ્યાપીઠમાં મોટા સાત ખંડો હતા બરાબર જેને આપણે શું કહીએ છીએ સાત ક્લાસરૂમ બી કહીએ આજના સમયમાં તો સાત ખંડો પણ હતા તેમાં આશરે ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા લેક્ચર જેને આપણે કહીએ કે જ્યાંથી લેક્ચર આપવામાં આવતું હતું વ્યાખ્યાન ખંડો રાઈટ વિદ્યાર્થીઓને રહેવા માટે અહીંયા મઠો પણ હતા સિમ્પલ બધી લાઈનને તોડી નાખો બરાબર સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ્સને બનાવો હા ઓકે ચલો પછી વિદ્યાપીઠના નિભાવ માટે હવે વિદ્યાપીઠનો નિભાવ જે છે વિદ્યાપીઠને કઈ રીતના ચલાવવું તો અહીંયા દાન આપવામાં આવતું હતું હવે એ દાન કોણ આપતું હતું કે અનેક ગામોમાંથી બરાબર અનેક ગામોમાંથી જે છે દાન દાન આવતું હતું અને અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને કઈ કઈ સુવિધા આપવામાં આવતી હતી તો કઈ રહેઠાણની સુવિધા ભોજનની સુવિધા વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા કેટલી સારી યુનિવર્સિટી કહેવાય નાલંદા વિદ્યાપીઠ જે છે એમાં કયા પ્રકારનું શિક્ષણ અપાતું હતું અહીંયા શું કર્યું નાલંદા વિદ્યાપીઠની તમે થોડી ઘણી માહિતી આપી હતી રાઈટ ઉપરના પોઈન્ટ્સને બરાબર ધ્યાનમાં રાખો પહેલાં નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલું છે પછી આ વિદ્યાપીઠ જે છે એ વિદ્યાપીઠની અંદર મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસો કર્યા હતા એટલે એ જૈન તીર્થધામ ગણાય છે રાઈટ પછી અહીંયા પાંચમી અને સાતમી સદીની અંદર નાલંદા વિદ્યાપીઠ એક પ્રસિદ્ધ શિક્ષણધામ હતું અનેક વિદ્યાર્થીઓ જે છે દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ માટે અહીંયા આવતા હતા હજારો હસ્તલિખિત ગ્રંથો પણ અહીંયા હતા તેથી આ ગ્રંથાલયો કેવા છે વિશ્વના શ્રેષ્ઠત ગ્રંથાલયો ગણાય છે જે ધર્મગંજના નામથી ઓળખાય છે બહુ સ્પીડમાં બોલું છું હું રાઈટ પછી સાતમી સદીમાં કોણ આવ્યું તો સાતમી સદીમાં ચીની પ્રવાસી યુએન શ્વાંગ આવ્યો અને ત્યાં એણે શું કર્યું ધર્મનો અભ્યાસ કર્યો ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો ચીન પાછો ગયો ત્યારે એણે શું કર્યું કે છસો સત્તાવન જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો ઓકે ચલો એના પછી નાલંદા વિદ્યાપીઠ વિશે થોડી ઘણી તમે માહિતી આપી રાઈટ એના પછી કઈ કઈ વિદ્યાઓ જે છે કયું કયું શિક્ષણ અહીંયા આપવામાં આવતું હતું તો નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન શિલ્પકલા મંત્રવિદ્યા ન્યાય વ્યાકરણ તર્કશાસ્ત્ર યોગશાસ્ત્ર વગેરે વિષયોનું ધ્યાન આપવામાં અરે શિક્ષણ જે છે એ શિક્ષણ આપવામાં આવતું હતું સાતસો વર્ષ લગભગ સાતસો વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર અવશેષો જોવા મળે છે બરાબર અને એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિનું દર્શન કરાવે છે એટલે દીકરાઓ આ વસ્તુ ફરીથી હું ખસી જાઉં છું ધ્યાનથી ચિત્રને જોઈ લો કે ભાઈ નાલંદા વિદ્યાપીઠનું આ ચિત્ર છે ઓકે ત્રણ માર્ક્સમાં પૂછાય આઈએમપી ટૂંક ટૂંકનોલ છે ચલો નેક્સ્ટ ટૂંક નોંધ પર હું જાઉં છું ચાલો આ તો બધાને આવડે બરાબર ચિત્ર જોઈને જ આપણને સમજ પડે કે ભાઈ આ ચિત્ર જે છે એ તાજમહેલનું છે બરાબર તાજમહેલનું આ ચિત્ર છે ઓકે ચાલો બહુ ધ્યાનથી તમે જુઓ બેટા કે પ્રશ્નમાં આપેલ વિધાન તાજમહેલની મહેરાબ દિવાલ પર અંકિત થયેલું છે હવે આ આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન કંઈ અલગ રીતે બી પૂછાય કદાચ ચિત્ર ના આપે તો એક વિધાન તમને આપશે દીકરાઓ બરાબર એ વિધાન હું અહીંયા લખું છું એના તરફ ખાલી ધ્યાન આપજો આ વિધાન તમને આવું પૂછાય કે ભાઈ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ પૂછાયેલું છે આવી રીતના કયા સ્થાપત્ય પર લખાયેલું છે તો બહુ વિચાર નહી કરવાનો તાજમેલ વિશે લખવાનું છે બરાબર બહુ ધ્યાનથી કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તો આ વિધાન ભારતના કયા સ્થાપત્ય પર લખાયેલું છે જો કદાચ આવું ના પૂછાય તો આવું ચિત્ર આપી દે આપણને તો ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ તાજમહેલ વિશે મારે લખવાનું છે ચાલો હવે એની શોર્ટ શોર્ટનોટને આપણે જોઈએ ટૂંકનો જોઈ લઈએ કે ઈસવી ઈસવીસન બરાબર ઈસવીસન સોળસો ત્રીસમાં અવસાન પામેલી બેગમ મુમતાજ મહેલ જેનું બીજું નામ હતું અર્જુનમંદ બાનુની યાદમાં મુગલ બાદશાહ શાહજાંહે ભવ્ય તાજમહેલ બંધાવ્યો ચલો આ તો યાદ રહે આપણને સાલ યાદ રાખજો સોળસો ને ત્રીસમાં હવે એ ક્યાં આવેલો છે તો આગ્રામાં છે યમુના નદીની દક્ષિણે ભાગ દક્ષિણ ભાગમાં ચાલો તાજમહેલનું બાંધકામ જે છે એ ક્યારે શરૂ થયું તો સોળસો ને એકત્રીસમાં બરાબર વાક્ય જે છે એ આખું પૂરું લખજો બેટા કે ઈસવીસન સોળસો એકત્રીસમાં તાજમહેલનું બાંધકામ શરૂ થયું તાજમહેલને બાંધતા બાવીસ વર્ષ થયા અને કઈ સાલમાં પૂર્ણ થયું ઈસવીસન સોળસો ને ત્રેપનમાં શાહજાહે ભારતીય ઈરાની અરબી તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું નિર્માણ કરાવેલું છે દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે રાઈટ એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં પણ વધુ ખર્ચો થયેલો છે હા આજના સમયમાં કશું ના કહેવાય તાજમહેલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે કે તાજમહેલ એ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી છે અને તાજમહેલનું નિર્માણ સંગે મરમરના ચબૂતરા પર થયેલું છે ફરીથી હું ખસી જઈશ ચિત્રને ધ્યાનથી જોઈ લો વિધાનને ધ્યાનથી જોઈ લો બરાબર ચિત્ર ના આપ્યું હોય તો આવું કંઈક આપ્યો સીધે સીધું તમને નહીં કીધું હોય કે ભાઈ તાજમહેલની ચૂંકનોને લખો એ આવું કંઈક કાવતરું તમારી જોડે કરશે રાઈટ ચાલો બધાને ખ્યાલ આવી ગયો હશે ચલો નેક્સ્ટ ટોપિક પર હું જઈશ ચલો નેક્સ્ટ ટોપિક જે છે ચિત્રને ધ્યાનથી જોઈ લો આ તો આપણે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ જે છે એમાં આપણા જે બી વડાપ્રધાન છે એ વડાપ્રધાન અહીંયા ઊભા રહીને ભાષણ આપતા હોય છે અને એ ચિત્ર કયું છે તો કે લાલ કિલ્લાનું છે બરાબર લાલ કિલ્લો ધ્યાનથી જોઈ લેજો ઉપર આપણો રાષ્ટ્રધ્વજ બી દેખાય છે તમને રાઈટ ચાલ એના વિશે મારા છોકરાઓને લખવાનું છે કે લાલ કિલ્લા વિશે માહિતી આપો ચાલો સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટોમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપો જો કેવો પ્રશ્ન પૂછ્યો છે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટોમાં ચિત્રરૂપે સ્થાન મળેલું છે તેનો પરિચય આપો તો પાંચસોની નોટ ઉપર સાનું ચિત્ર છે તો કે લાલ કિલ્લાનું છે રાઈટ તો આપણને ખબર પડવી જોઈએ કે પાંચસો રૂપિયાની નોટ ઉપર સાનું ચિત્ર છે કા તો ખાલી ચિત્ર તમને આપે એના વિશે તમારે લખવાનું છે ઓકે ચલો આપણે ધ્યાનથી એને જોઈ લઈએ બહુ સહેલી વસ્તુ છે કે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટોમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે તે દિલ્હીના આવેલા લાલ કિલ્લાનું છે રાઈટ મુઘલ બાદશાહ શાહજાંએ ઈસવીસન સોળસો આડત્રીસમાં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો અને મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ જે છે એ ઉપયોગ પણ થયેલો છે તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવેલો છે ચાલો લાલ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશ દ્વારો અને આરસના ગુમ્મટો પણ છે શાહજાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાના બાદ રાઈટ નામનું નગર વસાવ્યું હતું તેમાં દિવાને આમ દિવાને ખાસ રંગમહેલ મુમતાજનો મહેલ ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ લાહોરી દરવાજા મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે દીવાની ખાસની ઈમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવેલી છે અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગર પણ છે શાહજાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવ્યું હતું આ મયુરાસન ચોરીને લઈ ગયું કોઈ બરાબર અહીંયા આપેલું છે કે ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચઢાઈ કરી ત્યારે પાછા ભરતી વખતે આ મયુર આસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો આ લખવું જરૂરી છે મજા આવે ચાલો પછી દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદ્ભુત ઉત્કૃષ્ટ ઇમારત ગણાય છે અને દર પંદરમી ઓગસ્ટ જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ જે છે એ રાષ્ટ્રીય તહેવારોમાં આ જે બી સ્થાપત્ય છે એને શણગારવામાં આવતો હોય છે અહીંથી વડાપ્રધાન જે છે ભાષણ પણ આપતા હોય છે રાષ્ટ્રીય તહેવારોના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન પણ કરવામાં આવે છે ઓકે ચલો ખ્યાલ આવી ગયો સિમ્પલ છે લોજિકલી ક્વેશ્ચન છે આ બી પ્રશ્ન આપણને પૂછાય ચલો હવે આ જે બી ચિત્ર તમને આપેલું છે બહુ ધ્યાનથી જોજો કે આટલી ઊંચી ઈમારત જે છે મિનારો કહેવાય છે આને આ મિનારાને આપણે શું કહીએ છીએ કુતુબમીનાર બરાબર મિનાર કહીએ છીએ હું વિશે પૂછાય આપણને બરાબર ઘણી બધી સ્કૂલોની કુતુબ મિનાર વિશે પૂછાયેલું છે બરાબર તો બોર્ડની એક્ઝામમાં બી આપણને કાલે પૂછી શકે કે કુતુબ મિનાર વિશે માહિતી આપો નહીં કાં તો ચિત્ર આપે આપણને બરાબર જો ભારતના પ્રસિદ્ધ સ્મારક કુતુબ મિનારની વિગતે માહિતી લખો ચાલો સૌથી પહેલાં તો કુતુબ મિનાર ક્યાં આવેલો છે તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે ચલો આટલું તો લગતા આપણને આવડે કે ક્યાં આવેલું છે રાઈટ અને સલ્તનતકાલીન સમયનો સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો જે છે એ નમૂનો ગણાય છે બારમી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતબુદ્દીન ઐબક ખાસ ધ્યાન રાખજો ખાલી જગ્યામાં પૂછાતું હોય છે આવું કુતબુદ્દીન ઐબકે મિનારનું બાંધકામ શરૂ થયું પણ કુતબુદ્દીન ઐબક જે છે એમનું વચ્ચે જ અવસાન થઈ ગયું હવે એ અવસાન થયા પછી આ મિનારો જે છે એ મિનારાનું બાંધકામ જે છે એ પૂર્ણ કોણે કર્યું તો એ બી તમને અહીંયા આપેલું છે બરાબર કુદબુદ્દીનનું આકસ્મિક રીતે શું થયું અવસાન થયું અને અવસાન થતાં તેના જમાય ઉત્તરાધિકારી નામ ખાસ ધ્યાનમાં રાખજો ઇલ્તુતમિશ બરાબર ઇલ્તુતમિશ એ શું કર્યું આ બાંધકામને પૂર્ણ કર્યું બારસો ને દસ માં બારસો ને દસ માં તેને આપણે પૂર્ણ કર્યું રાઈટ કુતુબ મિનાર પાંચ માળનો છે તેની ઊંચાઈ બોતેર પોઈન્ટ પાંચ મીટર છે આ લખવું ખાસ જરૂરી છો દીકરાઓ તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે રાઈટ આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ લાલ પથ્થર અને આરસપાણનો ઉપયોગ થયેલો છે ભૂતળનો ઘેરાવો બરાબર એટલે નીચેનો જે ભાગ છે એ તેર પોઈન્ટ પંચોતેર મીટર છે અને ઊંચાઈ પર જતા તે બે પોઈન્ટ પંચોતેર મીટર જેટલો થાય છે તેના પર કુરાનની આયાતો બરાબર કંડારવામાં આવેલી છે અને કુતુબ મિનાર તેના રચના અને કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં તે સ્થાન મેળવે છે ચલો ક્લિયર બરાબર બહુ ધ્યાનથી હો આ લાસ્ટ ફાસ્ટ મુમેન્ટ્સની આપણે પ્રેક્ટિસ જે છે એ કરી રહ્યા છીએ એને ધ્યાનથી જોજો કે ભાઈ આ વસ્તુ જે છે એક્ઝામમાં કાલે આપણી સામે કદાચ હોઈ શકે હા એટલે ધ્યાનથી એને જોઈ લેજો બધા જ ત્રણ ત્રણ માર્ક્સના ક્વેશ્ચન છે રાઈટ ચાલો ચાંપાનેર ચિત્ર બરાબર ધ્યાનથી લઈ જજો તાજમેલના સમસ્થાને બરાબર આ ચાંપાનેર છે રાઈટ ધ્યાનથી જામી મસ્જિદ ચાંપાનેર ચાલો સૌથી પહેલાં તો ક્યાં આવેલું છે તો ચાપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલું છે બરાબર પાવાગઢની તળેટીમાં આવેલું છે કોણે બનાવ્યું તો ચૌદસો ચોર્યાસીમાં સુલતાન મોહમ્મદ બેગડાએ ચાપાનેર જીતી લીધું અને તેણે થોડા સમય માટે ચાપાનેરને પોતાની રાજધાનીનો દરજ્જો આપ્યો અને તેનું નામ શું આપ્યું મોહમ્મદાબાદ રાઈટ અહીં મોહમ્મદ બેગડાએ બંધાવેલ મોતી મસ્જિદ જામીમ મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો જેને નગરકોટ કહેવામાં આવે છે એ આવેલા છે ચલો પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે કે ચાપાનેરની સ્થાપકીય ઇમારતો અને કિલ્લો ભારતીય સ્થાપત્ય ક્ષેત્રે આગવું પ્રદાન પણ દર્શાવે છે ચાપાનેરની સ્થાપત્ય કલા અને તેના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને ચાપાનેર જે છે એ ચાપાનેરને આપણે શું કર્યું છે ઐતિહાસિક વારસાની અંદર જે છે તેને સ્થાન આપેલું છે ઓકે ચાલો તો આવી બી વસ્તુ તમને પૂછી શકે ચાલો હવે આ ચિત્ર ધોળું આંકવા દેખાય છે આપણને બરાબર હવે આ જમીન છે આ ફાટા પડેલા છે વચ્ચે બરાબર તો આ ફાટા જે જે પડેલા છે ને તે કાળી જમીન કહેવાય છે દીકરો બરાબર અને એના વિશે તમારે માહિતી જે છે એ આપવાની છે પ્રશ્ન તમને આવી રીતના બી પૂછી શકે કે કાળી જમીનના લક્ષણો જણાવો અથવા તો કાળી જમીન વિશે માહિતી આપો ચાલો ચિત્ર બરોબર ધ્યાનથી જોઈ લો ભાઈ ચાલો નેક્સ્ટ આપણે શરૂઆત કરીએ એની કે ભાઈ ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આ જમીનના નિર્માણમાં દખણના લાવાયક એટલે લાવા વાળા જે ખડકો છે એ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવેલો છે કાળી જમીન દખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં બરાબર ક્યાં ક્યાં આવેલી છે તો મહારાષ્ટ્ર જે નામ યાદ રહે એને લખજો પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે ગુજરાતની અંદર આ કાળી જમીન ક્યાં જોવા મળે છે તો કે ભરૂચ સુરત નર્મદા વડોદરા તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે જે નામ યાદ રહે એને લખજો બરાબર જરૂરી નથી કે બધા જ નામ તમારે લખવા આવશે આવડતા હોય તો લખજો નથી આવડતો તો યાદ કરવાના બેસતા જે બી તમને નામ યાદ આવે છે એ નામને તમે ફટાફટ લખી નાખવાના ટાઈમ વેસ્ટ નહીં કરવાનો હવે એના લક્ષણો શું છે તો આ જમીનમાં લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે આ જમીન જે છે એ જમીનને આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ તું કાળી તું કેવી તો એ કહેશે કે હું ફળદ્રુપ અને ચીકણી બરાબર એટલે કાળી જમીન કેવી છે ફળદ્રુપ છે અને ચીકણી હોય છે ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા પણ ધરાય છે ધરાવે છે ભેજ સુકાય એટલે આ જમીનમાં શું થશે તો કે ફાંટો કે તિરાડો પડે છે જે આપણને અહીંયા દેખાય છે દેખાય છે ને બધાને હા હવે કાળી જમીનની અંદર કયા પાક લેવાય તો કપાસ છે અળસી છે સરસવ છે મગફળી છે તમાકુ છે અડદ છે જેવા પાકો લઈ શકાય છે કાળી જમીનનું બીજું નામ શું છે તો કપાસની કાળી જમીન કારણ કે અહીંયા કપાસનો પાક વધારે થાય છે માટે તેને શું કહેવાય છે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે કાળી જમીનનું બીજું નામ બી છે રેગુર બરાબર કાળી જમીનને રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે ઓકે ચિત્રને ધ્યાનથી જોઈ લેજો વારંવાર હું આ વસ્તુ બોલું છું આપણે કન્ફ્યુઝ ના થવા જોઈએ પરીક્ષાની અંદર ઓકે ચાલો હવે જુઓ આ બેન શું કરી રહ્યા છે બહુ ધ્યાનથી જુઓ તો આ જે બી ચિત્ર તમને આપેલું છે એ ચિત્ર શાનું છે કયા પાકનું છે તો કે ડાંગરના પાકનું છે રાઈટ એના વિશે તમારે લખવાનું છે જેટલા બી પોઈન્ટ્સ તમને સહેલા લાગે છે એને અત્યારે તમે ધ્યાનથી સાંભળી લો બરાબર એને બી લખશો તો જીરો આવે છે એની જગ્યા ઉપર કંઈક તમને માર્ક મળશે એને લખવાનું જે છે એ રાખજો જ કોરું મૂકીને ના આવતા કે ભાઈ આ ચિત્ર મને ઓળખતા ના આવડે એટલે મેં નહીં લખ્યું બરાબર ચિત્રને ધ્યાનથી જોઈ લો કે ડાંગરનો પાક છે રાઈટ ચલો શું લખ્યું છે એના વિશે માહિતી આપણે લઈ લઈએ કે ડાંગર ભારતનો મહત્વનો ધાન્ય પાક છે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે બરાબર ઓપ્શનમાં આ વસ્તુ પૂછી શકાય હા એટલે ધ્યાનથી વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન તો ચીન પછી બીજું છે બરાબર ડાંગર ખાલી જગ્યા પાક છે ઉષ્ણકટિબંધ ડાંગરને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે રાઈટ ચલો ધ્યાનથી સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે હવે ડાંગરના પાક જે છે એ ડાંગરના પાક માટેના અનુકૂળ સંજોગો કયા કયા છે ક્યાં ક્યાં થઈ શકે તો નદીઓના મેદાની મેદાનની કે મુખ ત્રિકોણ પ્રદેશની કાપની ફળદ્રુપ જમીન હોવી જોઈએ જો અનુકૂળ સંજોગો બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ ડાંગરના પાકના અનુકૂળ સંજોગો જણાવો તો આપણે શું લખીશું કે નદીઓના મેદાનની કે મુક્ત ત્રિકોણ પ્રદેશની કાપની ફળદ્રુપ જમીન આબોહવા કઈ ટાઈપની જોઈએ તો ગરમ અને ભેજવાળી આબોહવા કેટલો વરસાદ જોઈએ સો સેમી કે તેથી વધુ કેટલું તાપમાન જોઈએ તો લઘુત્તમ વીસ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન માફક આવે છે તો આટલું બી આપણે લખીએ છીએ બે માર્ક્સનો ક્વેશ્ચન પૂરો થાય કે ભાઈ ખાલી તમને પૂછ્યું ડાંગરના પાકના અનુકૂળ સંજોગો જણાવો ચલો હવે ડાંગરનો પાક ક્યાં ક્યાં થાય છે તો પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાય છે તદઉપરાંત આપણને બીજા રાજ્યો બી આપેલા છે કે ભાઈ પશ્ચિમ બંગાળ છે ઉત્તર પ્રદેશ છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે બિહાર છે જેવા રાજ્યોમાં વર્ષમાં તેના બે પાક લેવામાં આવે છે એટલે બે વખત પાક લેવામાં આવે છે એટલે અહીંથી પોસિબિલિટી શું થાય એક ચિત્ર બી તમને પૂછી શકે રાઈટ ડાંગરના પાકના અનુકૂળ સંજોગો બી પૂછી શકે રાઇટ આવી વસ્તુ આપણને એક્ઝામમાં પૂછી શકે ચિત્રને ધ્યાનથી જોઈ લેજો કે આ ડાંગર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ હજુ છે કે ગુજરાતની અંદર ડાંગરનો પાક ક્યાં થાય છે તો કે પંચમહાલ છે ખેડા છે અમદાવાદ છે સુરત તાપી આણંદ વલસાડ વગેરે રાજ્યોમાં ડાંગરનો પાક થાય છે ડાંગરના પાકને પાણીની વધુ જરૂરિયાત રહે છે રાઈટ તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિની સિંચાઈ કરીને પણ ડાંગરનો પાક લઈ શકાય છે અને ભારતની લગભગ પચાસ ટકા વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે એટલે અહીંયા શું થયું આ ડાંગરના પાક વિશેની માહિતી જે છે એ માહિતી તમને આપેલી છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ચિત્રને ધ્યાનથી જોઈ લો આ ચિત્ર જે છે એ આમાંથી આ વસ્તુ આવી રીતના પૂછી શકે બરાબર કપ આપ્યો હશે તો આપણે તરત ઓળખી જઈશું કે આ ચા છે અંદર રાઈટ પણ આ વસ્તુ તમને આપે પાછળ ટોપલું દેખાયું છે એટલે પાકને લણીને પાછળ ટોપલામાં નાખવામાં આવતી હોય તો જો અહીંયા આ વસ્તુને ધ્યાનમાં રાખો આ પાછળ બેન જે છે એ ટોપલું મૂકીને ચાનો પાક જે છે ચાને લણીને ટોપલાની અંદર નાખતા હોય છે તો આ ચા છે બરાબર ચાના પાક વિશે માહિતી આપો ચાલો સૌથી પહેલી વસ્તુ તો આપણે શું જોઈશું કે ચા જે છે કંઈ જમીનમાં થાય છે બરાબર તો અહીંયા તમને આપેલું છે કે ભાઈ ચા લોહ તત્વવાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન ઉપર ચાનો પાક જે છે એ લેવામાં આવતો હોય છે ચાનો પાક જે છે બહુ નાજુક હોય છે દીકરાઓ કે એના મૂળિયા પાસે જો પાણી ભરાઈ રહે તો છોડ કોવાઈ જશે એટલે ઢોળાવવાળી જમીન એટલે પાણી જે છે એ સહેલાઈથી નીચે ઉતરી જાય ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ શું થાય ધોવાઈ જાય રાઈટ ચલો તાપમાન કેટલું જોઈએ વીસથી ત્રીસ ડિગ્રી રાઈટ કેટલો વરસાદ જોઈએ બસો સેમી જેટલા વરસાદની જરૂરિયાત છે લાંબી વર્ષાઋતુને આંતરે આંતરે ઝાપટાઓ પડતો વરસાદ વધુ માફક આવે છે ચાના અને ચા જે છે ખાલી જગ્યામાં પૂછાય ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે રાઈટ ચિત્રને બહુ ધ્યાનથી જોઈ લો બરાબર કે આ ચિત્ર આપેલું હોય એટલે સમજી જવાનું કે આ ચાનો પાક કંઈક તમને આપેલો છે રાઈટ ત્રણ માર્ક્સની ટૂંકનો તમને અહીંયા પૂછી શકે ચાલો ભારતમાં ચાનું ઉત્પાદન કરતાં રાજ્યો કયા કયા છે તો અસમ પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ હિમાચલ પ્રદેશ કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળા ઉપર થાય છે ચાનું પંચોતેર ટકા જેટલું ઉત્પાદન ક્યાં થાય છે તો કે આસામ અને પશ્ચિમ બંગાળમાં થાય છે વિશ્વમાં ચીન પછી ભારતનું ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે અને આપણે કયા દેશમાં ચાની નિકાસ કરીએ છીએ તો કે શ્રીલંકા ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો જે છે એ મુખ્ય દેશો ગણાય છે એટલે અહીંયા જે છે એ ચા વિશેની માહિતી જે છે એ તમને આપેલી છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ચાની જોડે કોફીને બી તમે દીકરાઓ વાંચી જજો રાઈટ કે ભાઈ કોફીનો પાક જે છે એ મોટા વૃક્ષોની છાયામાં ઉગાડવામાં આવે છે આવું ઘણી વખત બોર્ડની અંદર જે પૂછાયેલું છે તો છોડનો જે કોફીનો છોડ હોય છે ને બહુ નાજુક હોય છે જો એને સીધે સીધો સૂર્યપ્રકાશ મળે તો એ કોફીનો છોડ જે છે એ બળી જશે એટલે મોટું વૃક્ષ હોય એ મોટા વૃક્ષની છાયાની અંદર જે છે એ કોફીના છોડને ઉગાડવામાં આવતો હોય છે ઓકે ચાલો ક્ષણ ધ્યાન રાખો આ ચિત્રને ધ્યાનમાં રાખો દીકરાઓ બરાબર આ ટોપલા ટોપલી છે ચપ્પલો છે સાદડી છે ચટાઈઓ છે આ બધી ક્ષણ છે શણના પાક વિશે માહિતી આપો બરોબર જો વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલમાં ભારત પ્રથમ સ્થાને છે આ ખાલી જગ્યામાં પૂછાયેલું છે હો કે કે શણના રેસાને ખાલી જગ્યા કહે છે બરાબર ખાલી જગ્યામાં પૂછાયેલું છે તો શણના રેસાને શું કહેવાય ગોલ્ડન ફાઈબર ગોલ્ડન ફાઈબર બરાબર જેમાં દર વર્ષે નવો કાપ પાથરતો હોય એવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ચીકણી અને ફળદ્રુપ જમીન શણના પાકને વધુ માફક આવે છે શણના પાક માટે જે છે કયો અનુકૂળ સંજોગ જોઈએ તો દર વર્ષે નવો કાપ પથરાતો હોય નદીઓનો મુક્તિકોણ પ્રદેશ હોય ફળદ્રુપ જમીન હોય તો એ ક્ષણના પાકને સૌથી વધુ માફક જે છે એ આવતો હોય છે આ પાક માટેના અનુકૂળ સંજોગો કયા છે તો આ આ વસ્તુ પૂછાય કે શણના પાકના અનુકૂળ સંજોગો જણાવો તો સૌથી પહેલી વસ્તુ તો આબોહવા કેવી જોઈએ તો કે સર ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ એક પછી તાપમાન કેટલું જોઈએ તો ત્રીસથી ચાલીસ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જોઈએ વરસાદ કેટલો જોઈએ સો સેમીથી વધુ વરસાદ તો અહીંયા શણના પાકના અનુકૂળ સંજોગો થયા બરાબર ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ખાલી જગ્યામાં પૂછાય બેટા કે ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો કે પશ્ચિમ બંગાળના ગંગાના મુક ત્રિકોણ પ્રદેશમાં થાય છે રાઈટ ચલો શણનું ઉત્પાદન જે છે એ કયા પ્રદેશો કરે છે તો અસમ છે બિહાર છે ઓડિસ્સા છે ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે ચલો શણમાંથી આપણે શું બનાવીએ છીએ તો શણમાંથી સૂતળી કંતાન કોથળા સાદડી દોરડા થેલીઓ પગરખાં અને હસ્તકારીગીરીના નમૂનાઓ જે છે એ આપણે ક્ષણના ક્ષણમાંથી આપણે બનાવતા હોઈએ છીએ ચાલો અહીંયા એક ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યા આપણને પૂછાય કે ભાઈ ક્ષણના નિકાસમાં ભારતનું સ્થાન ખાલી જગ્યા છે તો બીજું આવશે સૌથી વધારે ક્ષણનો નિકાસ જે છે એ નિકાસ કોણ કરે છે તો બાંગ્લાદેશ કરે છે બરાબર ઉત્પાદન આપણા ત્યાં વધારે થાય છે બાંગ્લાદેશ નિકાસ વધારે કરે છે કારણ કે બાંગ્લાદેશની અંદર થનારું જે ક્ષણ છે ઉત્તમ કક્ષાનું છે બરાબર એટલે એ વસ્તુને ખાલી ધ્યાન રાખજો ચાલો તો અહીંયા જે છે આપણે આ ટોપિકને અહીંયા પૂરા કરીએ છીએ રાઈટ તો આ જે બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમને બતાવે એને થોડું ધ્યાનથી જોઈ લેજો તો આપણા ત્રણ માર્ક્સ કે બે માક્સ જે છે આપણે જવા ના જોઈએ બરાબર ચાલો